પરોપકાર પછી મારા વાલા, પણ જેણે આપણા જિંદગીમાં દીવડા પ્રગટાવ્યા હોય એ માણાનો સમય મોડો હોય ને તે દી એને સાથ દેવો, એટલું આ કવિતામાંથી શીખવું. જે પત્ની આખી જિંદગી સુખ દુઃખમાં આપણને ભાગ પડાવ્યો હોય અને કદાચ એ પત્નીનું શારીરિક કોઈ અવસ્થા મોડી આવે, કદાચ એ પત્ની કામકાજ ન કરી શકે, તો એની પણ એક માની જેમ સેવા કરવી એ આદર્શ પતિનું લક્ષણ છે. અને કદાચ કોઈ પતિ કોઈ ધંધામાં ભાંગી પડે, કોઈ શરીરે કંઈક વિકલાંગ બને, અને તેથી એની પત્ની પણ પોતે જાત મહેનત કરી ઘર ચલાવે અને પતિને હથેળીમાં રાખે એવી ખાનદાની આવે, તેથી આ કવિતા સાર્થક થાય. હાઉ સેલ્ફિશ ન થાવ. આપણું કામ પત્યું તો આ છોડીને ચાલ્યા એ કોઈ જિંદગી નથી. આ પશુ પક્ષીઓને તો એના દીકરા પાસે કોઈ અપેક્ષા નથી, તોય એનું કેટલું ભરણ પોષણ કરે છે. અને પછી જે આ પંખીડાઓ બોલ્યા ને, હે ભેળા મરશું, ભેળા જન્મશું, અને તારે માથે કરશું માળા. કાગ કહે આપણે ભેળા બળશું, અને ભેળા ભળશું છાળા. ઉડી રે જાઓ પંખી પાખું, હે ઉડી રે જાઓ પંખી પાખું. માટે મારી યુવા પેઢીને કેવું છે, ખાસ તો દીકરાની વહુઓ, કદાચ પતિ એમ કહીને કે મા બાપ આપણી ભેગા નહીં, દીકરાની વહુએ એમ કેવું કે આપણા મા બાપને આપણે ભેગા ન રાખીએ તો કોણ રાખે, આપણે ન રાખીએ તો કોણ રાખે. આ શરૂઆત થવી જોઈએ. આ ઘણા કહે છે કે કથાઓ બહુ થાય, કેમ સમાજ સુધરતો? હું આજે કોન્ફિડન્સ સાથે કહી શકું કે આજ આ કથા દ્વારા અમારી યુવા પેઢી સુધરી રહી છે. ભાઈ, યુવા પેઢી સુધરી રહી છે. આજ આખી આખી ગુજરાતની જનતા 9 થી 9:30 આમ આમ ઘરના કામકાજ છોડીને કથા સાંભળે છે, એને કંઈક ગમતું હશે તો ને ભાઈ સુધરે છે. પણ અમારે કેવું એટલું કે બગાડનારા ઝાઝા, સુધારનારા ઓછા, એમાં ભાઈ ફાવે તો ઓલા જ ને. યુવા પેઢીના યુવા દીકરીઓ, મેં તમને આ વાત કરી કે નહીં કરી ખબર નહીં, પણ એક સ્વામિનારાયણના સત્સંગી બાપાનું મૃત્યુ થયેલું. એ બાપાની શોક સભામાં હું ગયેલો અને બાપા મરતા પહેલાં 6 મહિને એક ચિઠ્ઠી લખીને એની પૂજામાં મૂકતા ગયેલા. અને શોક સભા વખતે ચિઠ્ઠી પૂજામાંથી કાઢીને એના છોકરાઓએ મારા હાથમાં આપી અને એમાં બાપાએ લખેલું 6 મહિના પહેલાં, મરતા પહેલાં 6 મહિને તારીખ મારેલી. અને બાપાના દીકરાના દીકરાની વહુએ એ દાદાની એટલી બધી સેવા કરેલી. હગી દીકરી બાપની સેવા ન કરે એવી દીકરાના દીકરાની વહુએ સેવા કરેલી. અને બાપાએ જે દીકરાની વહુના ગુણ લખેલા, અને બાપાએ એમ લખેલું કે આ દીકરીએ મારી હગી દીકરીને ભૂલાડી દે એવી સેવા કરી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન આ જીવાત્માનું સર્વ પ્રકારે મંગલ વિસ્તારે અને એનું કલ્યાણ કરે. આખી જિંદગી બાપાએ ભજન ભક્તિ કરેલા, પવિત્ર જીવન જીવેલા. બાપા એવા હતા ભગવદી, એના છોકરાઓને લખતા ગયેલા કે તમે ભૂખ્યા હોઈ જાજો પણ કોઈ દી અનિતિનો રૂપિયો ઘરમાં ન લાવતા. અને એમ કહેતા ગયેલા કે જિંદગીમાં ગમે એવા દેશકાળ આવે, દીકરાઓ તમે કોઈ દી ભગવાનને ન ભૂલતા. એ બાપાની ભલામણો હું તમને સંભળાવું. મને એમ થાય બાપો તો આવો હોવો જોઈએ. ભાઈ છોકરાઓને કહે છે કે ગમે એવા દેશકાળ આવે, સુખ દુઃખ ભગવાનનો ભૂલતા, કોઈ દી ઘરમાં અનિતિનો રૂપિયો ન લાવતા. અને તમારા કુટુંબનો કોઈ માણસ ગરીબ હોય તો એને મદદ કરજો. બાપા લખતા ગયેલા. અને આ દીકરાના દીકરાની વહુ માટે લખતા ગયેલા કે આ દીકરીએ મારી એટલી સેવા કરી છે, કોઈ દિવસ એને દુઃખ થાય એવું કોઈ વેણ ન બોલતા પરમાત્મા એનું કલ્યાણ કરે. મેં સભામાં કહેલું કે હવે આ બેનને બીજું લાંબુ કંઈ કરે ન કરે, એને આવા ભગવદીય ભક્તના આશીર્વાદ મળી ગયા, એના જીવની ઉન્નતિ થાય થાય ને થાય. વાલા ભક્તો સેવા નિષ્ફળ નથી જાતી. મા બાપ, દાદા દાદી એની સેવાઓ કરો, એને રાજી કરો.
આજ કૃષ્ણ ભગવાન પણ જો મા બાપને રાજી કરતા હોય, કૃષ્ણ છે ને એને જિંદગીમાં કોઈ રડાવી નથી શક્યું, પણ જ્યારે જ્યારે એને એના મા બાપની યાદ આવી તેથી કૃષ્ણ જેવો કૃષ્ણ પણ રડ્યો છે. આજે 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 આ દેવકી અને વસુદેવને પગે લાગે અને દેવકીને વસુદેવને રાજી કરવા કૃષ્ણ પ્રયત્ન કરે, આ બાજુ નંદ બાબા આવીને કહે છે કે બેટા ચાલો આપણે હવે વ્રજમાં જાશું ને. કૃષ્ણ ભગવાનની એટલી કફોડી સ્થિતિ હતી, નંદ બાબા અને યશોદાનો પ્રેમ જોઈ કૃષ્ણની આંખોમાં જ આંસુડા ચોધાર વહે, ભૂમિ હામું જોઈને ભૂમિ ખોતરે. નંદ બાબા કહે છે કે બેટા શું થયું? બાબા હવે હું વ્રજ નહીં આવું. અરે બેટા શું બોલજો? હા બાબા, તમે ને મારી માં યશોદાએ જે મને ભાવ પ્રેમ આપ્યો એ મને ભૂલાતો નથી, પણ બાબા હવે મારા હગા મા બાપ દેવકી અને વસુદેવ એને મારે બાળપણનું થોડું સુખ આપવું છે, બાબા હું હવે નહીં આવું. અને તેથી કૃષ્ણ ભજવા કૃષ્ણને પણ રડવું પડ્યું હતું. ભાઈ રામાયણ મેં વાંચી છે, એમાં એક પ્રસંગ આવે કે રામને અયોધ્યાનું રાજ છોડતા દુઃખ નહોતું થયું, જંગલના કષ્ટ વેઠતા દુઃખ નહોતું થયું, પણ વનમાં જ્યારે જ્યારે અવધની યાદ આવે, જ્યારે જ્યારે માં કૌશલ્યાની યાદ આવે ત્યારે રામ જેવા રામ પણ રડતા હતા. અને એટલા માટે વાલા ભક્તો, આપણા જે મા બાપ આપણા દાદા દાદીઓ એની સેવા કરવી, એને રાજી કરવા, હોય જરા તરા એના સ્વભાવ પ્રકૃતિ તો એને સહન કરવા કરવું પડે. ભાઈ કડવા હોય તો ચાખવા પડે છે, અણગમતાને રાખવા પડે છે, સમયના વાયરે થાય ઉગાડું રતુ પોતાનાને તોય ઢાંકવા પડે છે, પોતાનાને તોય ઢાંકવા પડે છે. અને એટલા માટે વાલા ભક્તો, મા બાપ ગુરુ અમારા સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં આજ્ઞા કરીને ગયા કે માતા પિતા ગુરુ અને રોગી આ ચારની અવશ્ય સેવા કરવી, આ ચારની અવશ્ય સેવા કરવી. કૃષ્ણ ભગવાન આજ માત પિતાની સેવાની વાત કરી છે. આ બાજુ હું આમ થોડીક તમને ક્લિપો જો બતાવું ને, આજે પ્રસંગ છે એટલે તમને દેખાડું. અમુક અમુક તમે આમ જુઓ ને કેવા માતા પિતાની સેવા કરતા હોય છે, આપણે આમ લાગે કે બાકી આવા દીકરાઓ હોય તો કેટલા મા બાપ સુખી થાય. અને અમુક અમુક આજકાલ મા બાપને હાવ તિરસ્કૃત કરતા જાય છે. આજે મારે તો એ કહેવું છે કે આ કૃષ્ણની ભૂમિ છે, આ સ્વામિનારાયણ ભગવાનની ભૂમિ છે, ભારત ભૂમિ આ રામની ભૂમિ છે, આ દિલવાળા માણસોની ભૂમિ છે, આ લુખા માણાની ભૂમિ નથી, આ દિલવાળા માણસોની ભૂમિ છે.